ખેડા શહેરમાં આવેલી KR આંજણા કોલેજ ખાતે દાંડિયા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી દ્વારા શિક્ષણ આરોગ્ય તેમજ ખેતી થકી કઈ રીતે પોતાના ઘરે બેઠા રોજગારી મેળવી શકે તેને લઈ ચિત્ર દ્વારા પ્રોજેક્ટરની માધ્યમથી કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ તો ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ગામડા કરતાં શહેરમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. જોકે ધાનેરા આરોગ્ય અધિકારી દ્વારા શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ગામડા અને શહેરના જીવન વિશે જરૂરી માહિતી મેળવે તેને લઈ રોજગારીની માહિતી આપતો વર્કશોપ યોજ્યો હતો. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા બેઠા સારું આરોગ્ય તેમજ રોજગારી મેળવી શકે તેમજ આજના યુગમાં જે પ્રમાણે હાઈટેક ખેતી થઈ રહી છે તેના વિશે ગામડામાં રહેતા ખેડૂતોને ખેતી બાબતે જાગૃત બનાવી શકાય છે. કુદરતી વીજળી ઉત્પન્ન કરવી, પાણીનો બચાવ કરવો, ખેતરમાં ફેલાતા રોગચાળાની જરૂરી માહિતી પૂરી પાડવી અને મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આધુનિક અને ઓર્ગોનિક ખેતી સહિતની પાકની માહિતી ગ્રામજનો અને ખેડૂતોને આપી સારી આવક મેળવતા ખેડૂતોને કરી શકાય છે. આ પ્રકારની તમામ સમય પ્રમાણેની માહિતી કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં હવે ખેતી, આરોગ્ય અને શિક્ષણ બાબતે સજાગ અને જાગૃતિ લાવવાનો સમય આવી ગયો છે, જેને લઈ ત્રણ મહત્વના વિષય સાથે આગામી સમયમાં અન્ય બાળકો સાથે પણ વર્કશોપ યોજી ગામડાના બાળકોને રોજગારી કઈ રીતે મેળવી શકાય તેને લઈ ધાનેરા આરોગ્ય વિભાગ કામ કરશે. जो ड्यूरिंग खेती होती है तो हम उनको कैसे दूर कर सके, तो उनके बारे का अवेयरनेस था. दूसरा था कि फार्मिंग में भी स्मार्ट फार्मिंग का एक कंसेप्ट है, तो उसमें वो लोग कम मतलब किस तरह से अपनी फार्मिंग को डेवलप कर सकते हैं और अपने नॉलेज का यूज़ करके और अपने कम जमीन या जैसे भी उनके पास जमीन है, जो भी उनके पास रिसोर्स है, उसमें वो कैसे अपने आप को डेवलप करके अपने वहाँ पर अपने नियर बाई लोगों को कितनों को रोज़गार भी दे सकते हैं, और ये उनको एक कंसेप्ट था. साथ में एनवायरनमेंट को कैसे वो लोग अच्छे से डेवलप कर सकते हैं अपने वहीं रह के. ये कंपेयर की सिटी लाइफ के साथ था कि यदि वो जॉब के लिए सिटी में जाते हैं तो वहाँ का पोल्यूशन कितना होता है, वहाँ की अलग प्रॉब्लम, वहाँ की हेल्थ एजार्ट्स अलग है, तो दोनों को कंपेयर किया गया था और उनके बच्चों के दिमाग में डाला गया था कि हमारे पास ऐसा नहीं कि एक जॉब ही सब कुछ है, हमारे गाँव के अंदर हमारे पास जो रिसोर्स है हम उनको भी डेवलप करके और हमारे लिए रोज़गारी डेवलप कर सकते हैं और दूसरों को रोज़गार भी दे सकते हैं. एक एक थॉट प्रोसेस डालने का एक प्रयास था. बाद में हम इस चीज़ को आगे दूसरे स्कूलों के जो 12th के बच्चे हैं जो मतलब आगे पढ़ाई करने कॉलेज जा रहे हैं उनके प्रोसेस उनके दिमाग में डालने का है ताकि वो लोग कुछ इस बारे में भी सोचें कि हमारे पास बहुत कुछ पढ़ा हुआ है, हम कुछ कैसे डेवलप किया जा सकते हैं.